કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. તેને કારણે મજૂર તેમજ ગરીબ વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો શાકના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ તમામ લોકોને ઘેર બેઠા જ વિનામૂલ્યે શાક બકાલો મળી રહે તે માટે મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટે બિડુત ઝડપ્યું છે અને છેલ્લા 2 દિવસથી લોકોના ઘરે ઘરે જઈને શાક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 600 કિલોથી વધુ શાક બકાલાનું વિતરણ કરવામાં આવ્યું છે. સવારના સમયે જ લોકોને ઘર આંગણે જ જરૂરી એવું શાક મળી રહેવાને કારણે લોકોને શાક લેવા માટે બહાર નીકળવું પડતું નથી. એટલું જ નહીં, વિનામૂલ્યે ઘેર બેઠા શાક મળી રહેતું હોય બપોરના સમયે શાક બનાવવામાં સરળતા રહેવા પામે તે સ્વાભાવિક છે. લોકો ઘરે જ રહીને કોરોના વાયરસ સામે લડવામાં સહયોગ આપે તે જરૂરી જ નહીં, આવશ્યક પણ છે. આપ સૌ જાણો છો કે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલુ છે ત્યારે ભારત દેશમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું આ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આપ જાણો છો કે અત્યાવશ્યક વસ્તુ શાકભાજી છે, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને શાકભાજીની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે સરકાર પણ પોતાનું કાર્ય કરી રહી છે, પણ આ વ્યવસ્થાને કારણે અમુક જગ્યાએ ન પહોંચી શકે, જેથી કરીને અમે પણ અમારી ટ્રસ્ટ મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ શાકભાજીનું ગઈકાલથી વિતરણ ચાલુ કર્યું છે અને અત્યાર સુધી લગભગ 5 થી 5500 કિલોનું વિતરણ કરી ચૂક્યા છીએ. અને આપ જાણો છો તે મુજબ અત્યારે 144 લાગુ છે, ત્યારે તેનું અમે સંપૂર્ણપણેની તકેદારી રાખવાની કોશિશ કરીએ છીએ અને સંપૂર્ણપણે તેની જવાબદારીપૂર્વકનું કાર્ય કરી રહ્યા છીએ.